કડોદરા નગર ખાતે એક તરફ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા તો બીજી તરફ લોક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું। સુરત જિલ્લાના કડોદરા નગર ખાતે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો। એક તરફ દેશ અને દુનિયામાં કોરોનાના મહામારીને લઈને ભારત સરકાર શ્રી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે। તે પહેલા જ અને બીજા રાઉન્ડના 30 દિવસ જેટલા પૂરા થયા જઈ રહ્યા છે ત્યારે કડોદરા નગર ખાતે શાકભાજી તેમજ ફ્રૂટ વિક્રેતાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી જતા નજરે પડે છે। તેમજ ખરીદી કરનારા આવનારા લોકો માસ્ક અને હેન્ડ ગ્લોવ્સ વગર જોવા મળ્યા હતા। એટલું જ નહીં પરંતુ ફ્રૂટ શાકભાજી વેચનારા તેમજ ખરીદી કરનારા લોકોમાં બાળકોનો પણ સમાવેશ થવામાં જાય છે। આ દ્રશ્યો કડોદરા નગરપાલિકાના 100 મીટરના અંતરે જ જોવા મળ્યા હતા। જ્યારે શું કડોદરા પાલિકાના શાસકો એસી કેબિનમાંથી બહાર નીકળી આવી લાપરવાહી થતા અટકાવશે કે પછી કોરોના કેસ પાલિકામાં પગ પેશરો કરી જશે કે પછી પગલાં લેવાનું ચાલુ કરશે। બીજી તરફ લોકડાઉનમાં સમયગાળામાં કડોદરા તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલ અનેક ઔદ્યોગિક એકમો હાલ બંધ હોય ઘણા નાસ્તા તેમજ નોનવેજનો ધંધો કરતા લોકો હાલ પોતાની રોજીરોટી માટે શાકભાજી તેમજ ફ્રૂટનો ધંધો કરતા જોવા મળ્યા હતા। એક તરફ સરકાર દ્વારા મહામારીને લઈને લોકોને ગંભીર રીતે સમજાવવામાં આવ્યા છે ત્યારે કડોદરા નગર ખાતે એક જાગૃત નાગરિક દ્વારા રોડ ઉપર પેઇન્ટિંગ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। आगे की साइड आओ।